બા તમે કહેતા હતા ને કે નાનપણમાં મારી સગાઈ થઈ ગઈ છે પણ હું એક છોકરીને પ્રેમ કરું છું. એ કોની છોકરી છે અને એનું નામ શું છે? એ કોની છોકરી છે એ તો મને ખબર નથી, પણ એનું નામ ગુલાબ છે. તો મારે જાણવું જ પડશે કે કોની છોકરી છે. તમે જાણીને હું કરશો, અને તમે જાણી લેહો ને તો જેનિયારે મારી હગાઈ થઈ છે ને એને હું લગ્ન તો નહીં જ કરું. એ તો તું સપનામાં પણ નહીં વિચારતો. મેં એ લોકોને વચન આપ્યું છે અને મારા વચનની કઈ કિંમત છે? પણ બા હું ગુલાબને પ્રેમ કરું છું, એનું હું ભૂલી જાય ને? બા તમને તમારા વચનની કિંમત છે અને મેં ગુલાબને વચન આપ્યું છે, એનું હું? જય શ્રી કૃષ્ણ ધનરાજભાઈ. ગંગાબેન તમે? હા ધનરાજભાઈ, તમને યાદ છે આ તમારી દીકરી નાની હતી ત્યારે મારા દીકરા સાથે એનું સગપણ કરેલું. શું વાત છે બાપુજી? અરે જેને વેણની કિંમત ન હોય એ શું મારી સાથે વાત કરવાના હોય? ક્યાં વેણની વાત કરો છો? કેમ ભૂલી ગયા? ત્યારે તમારી દીકરીનો હાથ મારા દીકરાના હાથમાં આપ્યો હતો એટલે બધું ભૂલી ગયા? એ મને કાંઈ યાદ નથી. ત્યારે જ મેં તમને કીધું તું એ દિવસે હું તમારી પાસે આવીશ, યાદ છે? અરે મને એ કાંઈ યાદ નથી તો પછી બરાડા શું કામ પાડો છો? હવે તમે બાના કાઢો છો કે હું ભૂલી ગયો? અરે આવા નમાલા પણ તમને શોભતું નથી ધનરાજભાઈ. જે નસીબમાં લખ્યું હશે ને એ જ થશે. ઉપરવાળા પર ભરોસો રાખ. મારા ભાગ્યમાં રડવા સિવાય બીજું કાંઈ નથી લખ્યું. અને તું આમ રડવાનું બંધ કર, તમારું મિલન જરૂર થશે.